અમરસર જે મેઇન રોડ જે છે રાજકોટથી આવવાનો, ત્યાં હનુમાનજીનું આ મંદિર જે છે ત્યાં નગરપાલિકા દ્વારા આજે વૃક્ષારોપણ થઈ રહ્યું છે. કારણ કે જે ગઢિયો ડુંગર છે, હું આપને બતાવું છું, કાલિકા માતાજીની ટેકરી ને આખો આ ડુંગર જે છે, આ વિસ્તારની અંદરમાં ખરેખર વૃક્ષો ખૂબ થઈ શકે એમ છે. કારણ કે જો આપ જોઈ શકો છો, લીલુંછમ આખું આ વન જેવું છે, તો ત્યાં જો આ વૃક્ષારોપણ થાય તો ખરેખર એક સરસ મજાનું એક વન જેવું બની જાય. જોઈ જો બાપુ, એટલે ફોટો પાડલો અને ઝાડું એ બાજુ રાખો, એટલે એક પાવડો લઈને આને થોડુંક બુરવા લઈ લેવો હતો ને પાવડો. હા મિત્રો, આપણે આજે કર્ણા ભગત અહીં હનુમાનજી મંદિરના મહંત જે છે શું એ અને હું, પછી આપણા ભાઈ વિક્રમભાઈ જે આવ્યા છે રવાળ, અમારા જે નગરપાલિકાના દરબાર શ્રી પણ આવ્યા છે, અને અહીંયા વૃક્ષારોપણ નગરપાલિકા દ્વારા અમે કરીએ છીએ કે જેથી કરીને વધુમાં વધુ વૃક્ષો વાંકાને વિસ્તારમાં વવાય અને વાંકાને ગ્રીન બને એ માટે થઈને નગરપાલિકાની જે એક અમારી મુહિમ છે બાપુ, એના અનુસંધાનમાં અમે આ કાર્યક્રમ કરીએ છીએ. અને સાથે જો પિંજરા પણ છે એ પણ અહીંયા રાખવામાં આવશે બાપુ. અમારે જો નગરપાલિકાના વિક્રમ ભરવાડ પણ વૃક્ષારોપણ કરી રહ્યા છે બધા છે. હા, એક પિંજરું પણ રાખી દઉં, બરાબર છે. જો આ બધા વૃક્ષો પણ વાવવામાં આવશે, અહીંયા વાવ્યા છે. જો આ વૃક્ષ વાંજરું પણ રાખવામાં આવે છે જેથી એને એનું આયુષ્ય પણ આપણે સારું રહીએ. વચ્ચે રાખો એટલે બસ.